તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે વારંવાર અન્યાય. મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી નથી મળ્યો ન્યાય. દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે વારંવાર અન્યાય. આજથી 6 મહિના અગાઉ કોરોના વોરિયર્સનું મૃત્યુ થયું હતું. દાંતા તાલુકાના ગોઠડા ગામના મૃતક વ્યક્તિના પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કોરોનાના સમયમાં આ મૃતક વ્યક્તિ અંબાજી પાસેના કુંભારિયામાં ફરજ બજાવતા હતા. કુંભારિયા ફરજ દરમિયાન સવારે બેભાન હાલતમાં મરી આવતા તેને અંબાજી અને ત્યારબાદ પાલનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટનાને પગલે દાંતા તાલુકાના તમામ પંચાયતના ઓપરેટરો હડતાલ પર ઉતરી ગયા હતા. હડતાલના પગલે સરકારે ઉતાવળે પેકેજ આપવાની જાહેરાત કરી હતી. 6 મહિના વીત્યા બાદ પણ હજુ સુધી મૃતકના પરિવારને કોઈ સહાય મળી નથી. મૃતકના પરિવારને અલ્ટિમેટમ અપાયું છે કે જો ગરીબને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને આત્મવિલોપન કરતાં પણ ખચકાશું નહીં. વધુમાં 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો લોકો દ્વારા રોડ પણ બંધ કરાવવામાં આવશે. ગરીબ પરિવારના ઘરે ખૂબ દયનીય હાલત. સરપંચ સહિતના આગેવાનો મૃતક પરિવારને સાંત્વના આપવા દોડી આવ્યા. પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઇનેશભાઈનું આકસ્મિક રીતે મૃત્યુ થયેલ છે કે મારી દેવામાં આવેલ છે એમને ખબર નથી. તેમ છતાં આજ સુધી એમના પરિવારના 3 બાળકો એમને અને એમના ઘરથી 4 જણનું ભરણ પોષણ કરવા માટે અમારી આ લોકોની માંગ છે કે ખરેખર સરકાર એમની અવાજ સાંભળે અને સહાય આપે. સહાય માટે સરકારે કેટલાય નિયમો કરેલા છે કે નોકરી ઉપર જતા માણસને ગવર્મેન્ટોએ એમને સહાય આપવી, પણ હજુ સુધી 3 મહિના થઈ ગયા તો સહાય આપેલ નથી. તો અમારે એમનું ભરણ પોષણ થાય ને જે જે અમારે સરકારને જાણ કરેલી છે એ નિયમો પ્રમાણે એમની કાયદેસરની કાર્યવાહી થાય આરોપીઓ ઉપર, એ જ અમારી માંગ છે. જે પોલીસ સ્ટાફ સાથે અમારા ઓપરેટર નોકરી કરતા હતા તો પોલીસ સ્ટાફને ખરેખર ધ્યાન રાખવાને બદલે એ લોકોનું મરણ કેવી રીતે થયું એની ખરેખર જાણ સરકારને પગલાં લેવા જોઈએ કડક પોલીસ ઉપર, એ જ અમારી મોટી માંગ છે.